નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય ગણિત સ્વાધ્યાય છઠ્ઠું આ લેની ગમત આજે આપણે જોઈએ બાદ બાકી કરો ડોલીએ ચાર ડઝન કેળા ખરીદ્યા અને તેના દરેક મિત્રને એક કેળું આપ્યું હવે એક ડઝન એટલે કેટલા થાય એક ડઝન એટલે બાર નંગ બે ડઝન એટલે ચોવીસ નંગ ત્રણ ડઝન એટલે છત્રીસ નંગ અને ચાર ડઝન એટલે અડતાલીસ ન ડોલીએ અડતાલીસ કેળા ખરીદ્યા હતા અને તેના જેટલા મિત્ર હતા બધાને એક એક કેળું આપ્યું તોય હવે તેર કેળા વધ્યા તો કેટલા મિત્રોને કેળા મળ્યા તો હવે આ તમે કઈ રીતે કરી શકો જે આગળના તેર કેળા વધ્યા છે તે બાકી રાખી દઈએ અને તેરથી આપણે અડતાલીસ સુધી ગણતરી કરીએ તો આપણને જવાબ મળી જાય તમે જાણો છો કે તેરથી આગળ ગણવાથી આ ઉત્તર મેળવી શકાય દસના કૂદકાઓથી ગણવાનું વધારે સહેલું થાય આ પ્રશ્ન હલ કરવા માટે પાના નંબર ઓગણત્રીસ પર આવેલા કીટુના ઘરનો ઉપયોગ પણ કરી શકો છો આ જે દાખલા છે એ કરવા માટે પાના નંબર ઓગણત્રીસ પર જે ઓલું કીટુનું ઘર આવેલું હતું તેનો ઉપયોગ પણ કરી શકાય હવે આપણે તેરથી અડતાલીસ સુધી ગણતરી કરવાની છે જેટલો જવાબ આવે તેટલા ડોલીના મિત્ર હોય તો હવે ગણતરી કઈ રીતે કરીએ દસ ના કૂદકે કરીએ એટલે આપણને ગણતરી સહેલી પડે તો તેર થી ત્રેવીસ સુધી જાય એટલે દસ મિત્ર થાય પછી ત્રેવીસ થી તેત્રીસ સુધી એટલે દસ અને તેત્રીસ થી તેતાલીસ સુધી દસ મિત્ર અને તેતાલીસ થી ક્યાં સુધી કરવાનું છે અડતાલીસ સુધી એટલે પાંચ મિત્ર થાય અહીંયા આપણે ગણતરી કરીએ તો દસ વીસ ત્રીસ અને પાંત્રીસ અહીંયા અંક લખેલા છે પહેલાં દસ પછી બીજા દસ ત્રીજા દસ અને પાંચ એટલે જવાબ કેટલો મળે છે પાંત્રીસ અડતાલીસમાંથી તેર બાદ કરીએ તો જવાબ આપણને પાંત્રીસ મળે છે તો આ પ્રમાણેને જે ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે નીચેના દાખલા ગણવાના છે તો પહેલો દાખલો આપણે જોઈએ છપ્પનમાંથી સાડત્રીસ બાદ કરવાના છે તો ક્યાંથી ગણવાની શરૂઆત કરીએ સાડત્રીસથી સાડત્રીસથી છપ્પન સુધીના વચ્ચેના જેટલા અંક આવતા હોય તે તેનો જવાબ હોય એ સાડત્રીસથી પહેલાં સુડતાલીસ સુધી જાય એટલે દસ અંક આવ્યા પછી સુડતાલીસથી સત્તાવન સુધી જાય એટલે બીજા દસ આવ્યા એટલે વીસ અંક થયા પરંતુ આપણે ક્યાં સુધી જવાનું છે છપ્પન સુધી એટલે એક ડગલું પાછળ કૂદ્યા એટલે સત્તાવનમાંથી એક પાછળ જાય એટલે છપ્પન તો અહીંયા તમે અંક લખેલા જોઈ શકો છો કે દસ વધતા દસ અને એક પાછું ડગલું કર્યું તો આનો જવાબ કેટલો આવે દસ ને દસ વીસ અને વીસમાંથી એક જાય તો ઓગણીસ એટલે છપ્પનમાંથી સાડત્રીસ બાદ કરીએ તો અહીંયા ખાનામાં જવાબ શું આવશે ઓગણીસ તે તમારે લખી નાખવો ત્યાર પછી છે દાખલા નંબર બીજો માંથી પિસ્તાલીસ બાદ કરીએ છીએ તો પિસ્તાલીસ થી સાઠ સુધી વચ્ચે કેટલા અંક આવે પિસ્તાળીસ થી પચાસ સુધી જાય એટલે પાંચ અંક આવે અને પચાસ થી સાઠ સુધી જાય એટલે દસ અંક આવે એટલે ટોટલ કેટલા થાય પાંચ વત્તા દસ એટલે પંદર અંક તો અહીંયા પંદર આવશે અને અહીંયા જે ખાનું છે તેમાં પણ પંદર સાઠમાંથી પિસ્તાલીસ જાય તો પંદર તેમાં પણ તમારે લખી નાખવું ત્યાર પછી છે દાખલા નંબર ત્રીજો એસીમાંથી ઓગણસાઠ બાદ કરવાના છે તો ઓગણસાઠ અને એસી વચ્ચે ઓગણસાઠ અને એસી વચ્ચે કેટલા અંક આવે ઓગણસાઠથી શરૂઆત કરીએ તો પહેલાં ક્યાં સુધી ગણ્યું છે સાઠ સુધી એટલે એક અંક અને સાઠથી સિત્તેર સુધી દસ અને સિત્તેરથી એસી સુધી દસ એટલે એક વધતા દસ વધતા દસ તો અહીંયા ખાલી જગ્યા છે તેમાં શું આવશે એક પ્લસ દસ અને પ્લસ દસ એટલે જવાબ શું આવે દસ ને દસ વીસ અને એકવીસ એટલે અહીંયા જવાબ આવશે એકવીસ તેથી એસી માંથી ઓગણસાઠ બાદ કરીએ તો જવાબ આવે એકવીસ આ રીતે અહીંયા જે ચાર પાંચ છ અને સાત નંબરના દાખલા છે તે તમારે હોમવર્કમાં પૂરા કરવાના છે હવે ત્યાર પછી છે રાજાના ઘોડા એક રાજા હતો જે માત્ર નવ સુધી જ ગણી શકતો હતો તમે કેટલા નંબર સુધી ગણી શકો છો આ જે રાજા હતો તે નવ અંક સુધી ગણી શકતો નવથી આગળ દસ અગિયાર બાર તેને એકડા નહોતા આવડતા હવે તમને ક્યાં સુધી આવડે છે હવે રાજાને ઘોડા પ્રિય હતા જે રાજા હતો તેને ઘોડા બહુ ગમતા પણ તે તેમાંના બધાને કદી પણ ગણી શકતો ન હતો તે તેમને એવી રીતે રાખતો હતો કે તે તેને દરેક બાજુએથી માત્ર નવ સુધી જ ગણવાની જરૂર પડતી આ જે રાજા હતો તેને ઘોડા બહુ ગમતા તો એ એના જેટલા ઘોડા હતા તે ક્યારેય પૂરા ગણી ન શકે બધાને ગણવાની કોશિશ કરે ત્યાં નવ સુધી થાય પછી આગળ ભૂલાઈ જાય તો આ ઘોડાને તે એવી રીતે ગોઠવતો કે ગમે તે બાજુથી ગણે તો તે નવ સુધી જ આવે ત્યારથી આગળ ન આવે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ઘોડા ગોઠવેલા છે પેલી લાઇનમાં જુઓ ત્રણ ત્રણ છ અને ત્રણ નવ પેલી લાઈનમાં નવ ઘોડા છે પછી આ બાજુ ગણો તો ત્રણ ત્રણ છ અને ત્રણ નવ પછી આ બાજુ ગણો તો નવ થાય અને આ બાજુથી ગણો તો પણ નવ ઘોડા થાય તો હવે તમે કહી શકો કે રાજા પાસે કુલ કેટલા ઘોડા હતા તો અહીંયા ત્રણ પછી છ અને નવ પછી નવ ને ત્રણ બાર બાર ને ત્રણ પંદર પંદર ને ત્રણ અઢાર અઢાર ને ત્રણ એકવીસ અને એકવીસ ને ત્રણ ચોવીસ રાજા પાસે કેટલા ઘોડા હતા ચોવીસ હવે એક દિવસ એક મુલાકાતી ચાર ઘોડા સાથે ત્યાં આવ્યો અંધારું થતું હતું તેથી તે રાત્રે ત્યાં રહેવા ઈચ્છતો હતો પરંતુ ઘોડાનો રખેવાડ ગભરાયો જો રાજા આ વધારાના ઘોડા જોશે તો તે ઘણો ગુસ્સે ઘણો ગુસ્સે થશે મુલાકાતીએ કહ્યું ગભરાશો નહીં રાજાને કદી ખબર પડશે નહીં તેથી તેણે નીચે પ્રમાણે ઘોડાઓની ગોઠવણી કરી એક દિવસ જે મુલાકાતી હતો ત્યાં આવ્યો અને એની પાસે ચાર ઘોડા હતા અને અંધારું થઈ ગયું એટલે ત્યાં રોકાવાનો હતો તો પરંતુ રાજા જે ઓલા નવ ઘોડા ગોઠવતા એક લાઈનમાં નવ તો હવે આ ચાર ઘોડા વધારાના આવ્યા તો એ પણ એમાં ગોઠવે તો તેની જે ગણતરી હતી તે વિખાઈ જતી હતી એટલે એનો રખેવાડ હતો એ તો ગભરાઈ ગયો કે હવે આ ચાર ઘોડા છે તો તેને ક્યાં નાખશું એટલે આ જે મુલાકાતી હતો તે શું કહે છે કે તમે ગભરાશો નહીં કે હું આ ચાર ઘોડાને એવી રીતે ગોઠવી દઈશ કે રાજાને ખબર પણ નહીં પડે તો અહીંયા તમે જોવો આ જે મુલાકાતી સાત ઘોડા થયા અને ત્રીજામાં બે એટલે નવ ઘોડા થયા હવે આ પણ તમે ગણતરી કરો તો કેટલા થાય બે ને પાંચ સાત અને સાત ને બે નવ આમ આ બાજુ ગણતરી કરો તો પણ નવ થાય અને આ બાજુ પણ ગણતરી કરો તો પણ નવ થાય તો ઓલા જે મુલાકાતી હતો તેને ચાર ઘોડા ક્યાં ગોઠવી ગોઠવ્યા હશે તમે આગળનું જે બોક્સ હતું ચોરસ એમાં બધામાં ત્રણ ત્રણ ગોઠવેલા હતા એટલે અહીંયા જે વચ્ચેની લાઈન હતી એમાં કેટલા થતા છ અને અહીંયા તમે જુઓ વચ્ચેની લાઇનમાં કેટલા થાય છે પાંચ અને પાંચ દસ એટલે ચાર ઘોડા અહીંયા ગોઠવાઈ ગયા હતા હવે ત્યાં કેટલા ઘોડા છે હવે તમે ગણતરી કરો તો કેટલા ઘોડા થાય છે બે આ આ લાઇનમાં નવ પછી આ લાઇનમાં નવ એટલે કેટલા થાય નવ ને નવ અઢાર અને વચ્ચેની લાઇનમાં દસ અઢાર ને દસ અઠ્યાવીસ એટલે હવે કેટલા ઘોડા છે અઠયાવીસ ઘોડા રાત્રે રાજા ઘોડા ગણવા માટે આવ્યો દરેક બાજુએથી તેણે નવ ઘોડા ગણ્યા તેણે કહ્યું અરે ખૂબ સુંદર પછી તે સુખેથી સૂવા માટે ગયો હવે રાજા જ્યારે આવ્યો તેણે શું કર્યું કે બધી બાજુથી નવ નવ ઘોડા ગણી લીધા અહીંયાથી ઉભો રહી ગણ્યા તો આ બાજુ પણ સવારમાં હોશિયાર મુલાકાતી બીજી યુક્તિ અજમાવી તેણે પોતાના ચાર ઘોડા લઈ લીધા અને રાજાના કેટલાક વધારાના ઘોડા લઈ અને નાસી છૂટ્યો તેણે રાજાના ઘોડાઓને આ રીતે ઊભા રાખી દીધા મૂર્ખ રાજા કોઈ ખૂટતો ઘોડો શોધી શક્યો નહીં તમે તેને મદદ કરી શકશો હવે જે સવારમાં મુલાકાતી હતો તે પોતાના ચાર ઘોડા હતા તે તો લઈ ગયો અને જે રાજાના ઘોડા હતા તેમાંથી પણ થોડાક લઈ ગયો અને જે પાછળના ઘોડા વધ્યા તેને એવી રીતે ઊભા રાખી દીધા કે રાજાને ખબર જ ન પડી કે આ જેટલા ઘોડા છે તેમાંથી ઓછા થયા છે તો તેને કેવી રીતે ગોઠવેલા હતા જે પહેલું ખાનું હતું તેમાં ચાર રાખી દીધા પછી એક અને પછી ચાર એટલે રાજા આ બાજુથી ગણતરી કરે તો કેટલા થાય ચાર ને એક પાંચ અને પાંચને ચાર નવ આ બાજુથી ગણતરી કરે તો એ કેટલા થાય નવ અને આ બાજુથી ગણતરી કરે તો પણ નવ અને આ બાજુથી ગણતરી કરે તો પણ નવ ઘોડા થાય હવે આ રાજા તો નવ ઘોડા ગણી અને વહી ગયો અને રાજાને ખબર જ ન પડી કે આમાંથી મારા ઘોડા પણ ઓછા થયા છે તો હવે અહીંયા જે ઘોડા બાકી રહ્યા છે તો એમાં કેટલા ઘોડા બાકી રહ્યા છે પાંચ ચાર ને એક પાંચ અને પાંચને ચાર આ બાજુના નવ પછી આ દસ દસ ને ચાર ચૌદ ચૌદને એક પંદર પંદર ને ચાર ઓગણીસ અને ઓગણીસને એક વીસ એટલે હવે રાજા પાસે કેટલા ઘોડા વધ્યા વીસ રાજાના ઘોડામાંના કેટલા ઘોડાઓ લઈ ગયો હતો હવે રાજાના જેટલા ઘોડા હતા એમાંથી કેટલા ઘોડા લઈ ગયો હતો તે રાજા પાસે કેટલા હતા ચોવીસ ઘોડા હતા ને એમાંથી અત્યારે વિશ્વધ્યા છે તો રાજાના ઘોડામાંથી કેટલા ઘોડા લઈ ગયો ચાર ઘોડા તો અહીંયા જે આ વાર્તા આપેલી છે તે ન્યુમેરસી કાઉન્ટ્સ નામના પુસ્તક હતું તમિલનું લોક વાર્તા એનામાંથી આ લખેલી છે હવે ત્યાર પછી એક કોયડો આપેલો છે અમે કઈ સંખ્યાઓ છીએ તમે અમને બંનેને ઉમેરશો તો તમને શું મળશે અમારી વચ્ચેનો તફાવત પણ સો છે એવી બે સંખ્યા શોધવાની છે કે જે બંને સંખ્યાનો તમે સરવાળો કરો તો સો થાય અને બંને સંખ્યાની બાદ બાકી કરો તો પણ સો થાય એવી કઈ સંખ્યા છે વિચારો જોઈ આ પહેલી સંખ્યા છે અને આ બીજી સંખ્યા છે આ બંનેનો તમે સરવાળો કરો સરવાળો કરો તો પણ સો થાય અને બાદ બાકી કરો તો પણ જવાબ શું મળે છે સો પેલી સંખ્યા અને બીજી સંખ્યા કઈ છે એક સંખ્યા સો અને બીજી સંખ્યા જીરો તમે સોમાં તમે જીરો ઉમેરો તો જવાબ શું મળે સો અને સોમાંથી જીરો બાદ કરો તો જવાબ શું મળે સો તો આ વિડીયોમાં જેટલું પુરાવેલું છે જેટલામાં ખાલી જગ્યામાં જવાબ બધા લખવાના છે તે લખી નાખવા અને પાના નંબર એકાણું પર જે ચાર બાદ બાકી છે તે બાદ બાકી અહીંયા જે ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે ગણી તેનો ફોટો પાડી અને ગ્રુપમાં મોકલી દેવો જય હિન્દ વંદે માતરમ